રાજકોટમાં રાત્રિ દરમિયાન રાજકમલ ફાટક પાસે અજાણ્યા શખ્સો દ્વારા સંજયભાઈ મારડિયાને તીક્ષ્ણ હથિયારના 3-4 ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર સંજયભાઈની ઉંમર 35 વર્ષ હતી. સંજયભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. સંજયભાઈ પોતાનું ગુજરાન ચલાવવા કેટરર્સમાં કામ કરતા હતા. આરોપી અને મૃતક સંજયભાઈ એકબીજાને ઓળખતા હતા. મૃતકે આરોપીને સમાજ વિશે બોલતા આરોપી રોષે ભરાઈ છરીના ઘા માર્યા હતા. આ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને જાણ થતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ ગોંડલિયા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ભક્તિનગર પોલીસ દ્વારા આરોપી ભરત ગઢવીને ગણતરીની કલાકોમાં પકડી પાડ્યો હતો. ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંજયભાઈ મારડિયા છે એ પોતાને ઈંડાની લારી પર ગયેલા અને એ દરમિયાન ઈંડાની લારી પર આ કામના સામાવાળા છે ભરતભાઈ ગઢવી, એમને ઓળખતા હતા અને એ બાબતે બોલાચાલી થતા અને ગઢવી લોકો બહુ ફાટી ગયા છે એમ કહીને વાતચીત થઈને એમાં ઉગ્ર બોલાચાલી થઈને એના અનુસંધાને આ કામના સામાવાળા છે ભરતભાઈ ગઢવી, એમને પોતાના નિફામાંથી ચક્કુ કાઢીને એમના પેટમાં મારીને ઈજા કરેલી, ત્યારબાદ તેમનું હોસ્પિટલ લઈ જતા મરણ થયેલ છે. આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 302 મુજબનો ગુનો દાખલ કરેલ છે અને વહેલી સવારે ઉપરોક્ત ગુનાના આરોપીને અટક કરવામાં આવે છે. 2-3 વખત ઘા મારેલ અને અંદર પેટના ઊંડાણના ભાગે ઘા થવાના કારણે એમનું મૃત્યુ થયું છે. ઉપરોક્ત ગુનાનો આરોપી છે ભરત ગઢવી, એ અગાઉ પણ ઘણા ગુનાઓમાં સંડવાયેલો છે. એ બાબત ધ્યાનમાં આવેલી છે. આરોપી અને મૃતક વચ્ચે કોઈ એમ સંબંધ નહોતા પણ એકબીજાને ઓળખતા હતા.